શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર વરણવાળની પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પૂનમના મેળાનો પ્રારંભ કરાયો. શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. આજરોજ પોષ સુદ પૂનમ એટલે આદ્યશક્તિમાં જગદંબાનો પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરુણકુમાર બનનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં પોષી પૂનમના મેળાને ખુલ્લો મુકાયો હતો. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં 55 વધારે યજમાનો યજ્ઞમાં આહુતિ આપવાનો લહાવો લીધો હતો. માતાજીના પ્રાગટ્ય દિવસના અનુસંધાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ભવ્ય જ્યોત યાત્રા શોભાયાત્રા યોજાઈ હતી અને ગબ્બર ટોચ ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના શક્તિદ્વારે આરતી કરવામાં આવી હતી. શક્તિદ્વારથી હાથી ઉપરમાં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજીનગરમાં પ્રસ્થાન કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ, જેમાં વિવિધ પ્રકારના રથો જોડાયા હતા. તો શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું તેમજ ચાચર ચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષ સુદ પૂનમને શાકંબરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અંતર્ગત અંબાજી મંદિરમાં શાકોત્સવ શાકભાજીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. તેમજ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં માઈ ભક્તો માટે નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તો ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. મા અંબાના પ્રાગટ્ય દિવસનો ઉત્સવ માઈ ભક્તો ઘરે બેઠા પણ નિહાળી શકે એ માટે તમામ ધાર્મિક કાર્યક્રમોનું LED અને YouTube ચેનલ મારફતે તેમજ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.